नमस्कार विद्यार्थी मित्रों, आर्यम एजुकेशन यूट्यूब चैनल पर आपनु फरीथी स्वागत छे। धोरण 12 कॉमर्स विषय आंकड़ाशास्त्र भाग 1 में आपणे चेप्टर नंबर 2 सुरेख सहसंबंध भणी रह्या हता अने एमा छेल्ले आपणे स्वाध्याय 2.2 में दाखला नंबर 3 पूरो कर्यो हतो। तो दाखला नंबर 4 में ध्यान आपो तो जो अहीं आपणे लखीए दाखला नंबर 4 पेज नंबर 87 पर 83 पर सॉरी पेज नंबर 83 पर आपने गणित अने तर्क विद्या ना दाखला ना जे मार्क्स मिला छे ये 20 कोयडा जे उकेला छे एना पर थी आपने शू मेळववानो छे सहसंबंधांक मेळववानो छे। तो गणित ने आपने शू लईशु x अने तर्क विद्या ने शू लईशु y। तो जो ध्यान आपो तो 12 8 9 10 8 11 कुल टोटल नी आपणे वात करीए तो 58 જ્યારે અહીંયા આપણે લઈએ 11 10 4 7 13 અને 16 કુલ ટોટલ ની વાત કરીએ તો 61। તો વિદ્યાર્થી મિત્રો x બાર બરાબર સિગ્મા x ના છેદ માં n બરાબર 58 ભાગ્યા 6 બરાબર કેટલા આવશે? તો 58 ભાગ્યા આપણે 6 કરીએ એટલે 9.67 કોયડા। અહીંયા સંખ્યા શેની આપી છે? કોયડાની સંખ્યા આપેલી છે। જ્યારે y બારની આપણે વાત કરીએ તો સિગ્મા y ના છેદમાં n બરાબર 61 ભાગ્યા 6 બરાબર કેટલા આવશે? તો કે 10.17 કોયડા। 10.17 કોયડા। હવે આપણે શું લેવાનું છે? તો કે xy લઈશું, x નો સ્ક્વેર લઈશું અને y નો સ્ક્વેર લઈશું। કારણ કે અહીંયા કેવી સંખ્યા છે? અપૂર્ણાંક સંખ્યા છે। બીજો વિદ્યાર્થી મિત્રો જેને કોઈ પણ રીત નથી આવડતી ને એને આ રીત તો સહેલી આવડે જ છે, એટલે દરેક વિદ્યાર્થી મિત્રે આમાં ધ્યાન આપવાનું છે। કારણ કે જો કોઈ રીતથી તમે સહસંબંધાંક નથી મેળવી શકતા તો તમે આ રીતથી સહસંબંધાંક મેળવશો। અને આપણે કાર્લ પિયર્સનની રીતમાં એક એવો નિયમ છે કે કોઈ પણ રીતનો ઉપયોગ કરો સહસંબંધાંક સરખા જ મળે છે। તો કોઈ પણ રીત આવડે તો છેલ્લે આ ગુણાકાર કરવાનો 12 ગુણ્યા 11 132 10 ગુણ્યા 8 80 9 ગુણ્યા 4 36 10 ગુણ્યા 7 70 13 ગુણ્યા 8 104 અને 16 ગુણ્યા 11 176। તો જો આનું આપણે ટોટલ મેળવી લઈએ તો 598। હવે x નો સ્ક્વેર કરીએ એટલે આ બાજુનો સ્ક્વેર તો 144 64 81 100 64 અને 121 અને એનું જો કુલ ટોટલ આપણે મેળવીએ તો 574। હવે આ બાજુનો મેળવીએ તો 121 ત્યારબાદ 121 બાદ 10 નો વર્ગ 100, 4 નો વર્ગ કેટલો થશે? તો કે 16, 7 નો વર્ગ થશે 49, 13 નો વર્ગ 169 અને 16 નો વર્ગ 256। તો આનો ટોટલ મેળવીએ તો 711। હવે આપણે સહસંબંધાંકનું સૂત્ર મૂકશું તો અહીંયા કયું સૂત્ર આવશે? તો r બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં લઈશું વર્ગમૂળમાં n સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x આખા નો સ્ક્વેર, બીજા વર્ગમૂળમાં n સિગ્મા y નો સ્ક્વેર માઇનસ સિગ્મા y આખા નો સ્ક્વેર બરાબર કરીને આપણે લખીએ તો સંખ્યા કેટલી છે? તો કે 6 ગુણ્યા 598 માઇનસ 58 ગુણ્યા 61 છેદમાં વર્ગમૂળમાં 6 ગુણ્યા 574 માઇનસ 58 નો સ્ક્વેર, બીજા વર્ગમૂળમાં 6 ગુણ્યા 711 માઇનસ 61 નો સ્ક્વેર। હવે જો અહીંયા ધ્યાન આપો તો 6 ગુણ્યા 598 6 ગુણ્યા 598 કરીએ એટલે આપણો ટોટલ થશે કેટલા? તો કે 3588 માઇનસ 3538 છેદમાં વર્ગમૂળમાં કેટલા થશે? તો કે 3444 માઇનસ 3364 બીજા વર્ગમૂળમાં તો કે 4266 માઇનસ 3721। તો અહીંયા આપણે સહસંબંધ આવી રીતે મેળવવાનો છે। તો હવે જો ગુણાકાર ભાગાકાર કરીએ તો અહીંયા 50 વર્ગમૂળમાં કેટલા આવશે? 80 બીજા વર્ગમૂળમાં કેટલા આવશે? તો કે 545 અને 50 આ બંનેનો ગુણાકાર કરી નાખીએ તો કેટલા થઈ જશે? તો કે 43600।
અને 43600 આવ્યા એનું વર્ગમૂળ કરીએ તો 50 ના છેદમાં કેટલા આવશે તો કે 208.81 તો r બરાબર 0. ને કેટલા થઈ જશે 24 r બરાબર 0. ને 24 તો વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલા નંબર 4 પૂરો કર્યો નવા દાખલો 5મો દાખલામાં ધ્યાન આપો તો 5મો દાખલો પણ એવું જ છે મૂડી રોકાણ અને નફો આપેલો છે અને એના પરથી આપણે શું મેળવવાનો છે સહસંબંધક મેળવવાનો છે તો જોઈએ તો દાખલા નંબર 5 જે આપણને પેજ નંબર 84 પર આપેલો છે દાખલા નંબર 5 ક્યાં આપ્યો છે પેજ નંબર 84 પર તો આપણે પહેલા તો કેટલી કંપની આપી છે તો કે 7 કંપની આપેલી છે કંપની A B C D E F G અને છેલ્લે કુલ 7 કંપની આપેલી છે હવે આપણે શું જોવાનું છે તો કે કંપની ઉપર નફો મૂડી રોકાણ કરોડ રૂપિયામાં આપેલું છે અને એને આપણે કયો ચલ લઈશું તો કે મૂડી રોકાણને X ચલ નફો કયો ચલ આવશે Y ચલ તો ધ્યાન આપો તો 15 22 12 10 17 20 14 કુલ ટોટલ આપણે મેળવીએ તો ટોટલ કેટલો થશે તો કે 110 કરોડ જ્યારે નફાની વાત કરીએ તો 9 12 8 6 10 9 10 કુલ ટોટલ આપણે મેળવીએ તો 64 તો પહેલા તો x બાર લઈ લેશું x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n 110 ભાગ્યા 7 110 ભાગ્યા 7 કરીએ એટલે 15.71 કરોડ રૂપિયા 15.71 કરોડ રૂપિયા શું આવ્યું x બાર હવે આપણે y બાર લઈશું તો y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n બરાબર 64 ભાગ્યા 7 બરાબર y બાર બરાબર 9. કેટલા થશે 14 લાખ રૂપિયા 9.14 લાખ રૂપિયા આ શું થઈ ગયું y બાર હવે આપણે શું લેવાનું છે તો હવે આપણે લેવાનું છે x y તો કે 15 ગુણ્યા 9 135 22 ગુણ્યા 12 284 સોરી 264 ત્યારબાદ 12 8 96 10 ગુણ્યા 6 60 17 ગુણ્યા 10 170 20 ગુણ્યા 9 180 40 14 ગુણ્યા 10 140 તો વિદ્યાર્થી મિત્રો આનું આપણે ટોટલ કરીએ તો કેટલું થશે તો કે 10 45 ત્યારબાદ x નો સ્ક્વેર અને શું મેળવવાનું થશે y નો સ્ક્વેર તો x નો સ્ક્વેર 15 નો વર્ગ 225 22 નો વર્ગ 484 12 નો વર્ગ 144 10 નો વર્ગ 100 17 નો વર્ગ 289 20 નો વર્ગ 400 14 નો વર્ગ 196 અને ટોટલ આપણે મેળવીએ તો 1838 1838 ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો y સ્ક્વેર 9 નો વર્ગ 81 12 નો વર્ગ 144 8 નો વર્ગ 64 6 નો વર્ગ 36 10 નો વર્ગ 100 9 નો વર્ગ 81 10 નો વર્ગ 100 કુલ ટોટલ આપણે મેળવી લઈએ તો 606 હવે આપણે સૂત્ર મૂકીએ તો r બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x આખાનો સ્ક્વેર n સિગ્મા y નો સ્ક્વેર માઇનસ સિગ્મા y આખાનો સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને જે રકમ મળી છે એ રકમ આપણે મૂકતા જઈએ તો દાખલામાં તો કઈ રીતે આવશે તો કે n કેટલા હતા તો કે 7 7 ગુણ્યા કેટલા મૂકશું 1045 માઇનસ 110 ગુણ્યા 64 110 ગુણ્યા 64 નીચે પહેલા વર્ગમૂળમાં 7 ગુણ્યા 1838 માઇનસ 110 નો સ્ક્વેર બીજા વર્ગમૂળમાં 7 ગુણ્યા 606 માઇનસ 64 નો સ્ક્વેર તો જો 7 ગુણ્યા પહેલાં આપણે લઈએ 1045 એટલે કેટલા થશે તો 7 ગુણ્યા 1045 એટલે 7315 માઇનસ 7740 જ્યારે નીચે કેટલા થશે તો કે 12866 માઇનસ 12100 અને બીજા વર્ગમૂળમાં 4242 માઇનસ 4096 તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો તો ઉપર આપણે બાદબાકી કરીએ તો 275
છેદમાં વર્ગમૂળમાં કેટલા આવશે તો કે 766 અને 146 હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે તો 766 અને 146 નો ગુણાકાર એટલે 11836 11836 અને એનું આપણે શું કરશું તો કે વર્ગમૂળ કરીએ તો 334.42 જેથી કરીને આપણને r કેટલો મળવા પાત્ર છે તો કે 0.82 પણ કેવો તો કે ધન કારણ કે ચિહ્ન કેવું છે ધનનું તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા અર્થઘટન પૂછ્યું નથી જો અર્થઘટન કે તો વધુ ગાઢ ધન સ સંબંધ તો આપણે અહીંયા ચોથો અને પાંચમો દાખલો પૂરો કર્યો ફરી નવા વિડિયો ભાગમાં મળશું ત્યારે દાખલા નંબર 6 થી આગળ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો અને નવા નવા વિષયના જે કાંઈ પણ દાખલાઓ પ્રશ્નો છે શીખતા રહો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો થેન્ક યુ